અંકલેશ્વર ખાતે સેતુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરાયો છે। રાજ્યના સહકાર મંત્રીના હસ્તે ગુરુવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કલેશ પ્લાઝા 550 ખાતે હોસ્પિટલ શરૂ કરાઈ હતી। અંકલેશ્વર ખાતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક હોસ્પિટલની સુવિધામાં વધારો થયો છે। ખાસ કરી જીઆઈડીસી વિસ્તારમાં જૂથ જોવા મળતી હોસ્પિટલ વચ્ચે હવે 550 ખાતે ગણેશ પ્લાઝા ખાતે સેતુ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો વિધિવત પ્રારંભ અંકલેશ્વર હર્ષદના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકોને સુખાકારી માટે હોસ્પિટલ આશીર્વાદરૂપ બને તેવી શુભકામના પાઠવી હતી। ભાઈઓ બહેનો, જે પ્રકારે છેલ્લા 1.5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, કોરોનાની મહામારીને લઈને સમગ્ર દુનિયાના દેશો પણ ભજ બની ગયા છે, ત્યારે આપણા ગુજરાતી પર વાત કરો ત્યારે ગુજરાતની અંદર કૃત્રિમ સમયની અંદર માંડમાંડ પર જે 40-50 મેટ્રિક ટનનો ઓક્સિજન વપરાશ હતો, પણ આ કોરોનાને લઈને પર ડે 1300-1400 ટનની આજુબાજુનું એનો માંગ રહી હતી। એવા સમયની અંદર પણ આપણા ગુજરાતની અંદર પૂરતા પ્રમાણમાં તમામ લોકોને ઓક્સિજનની સુવિધા પ્રાપ્ત થઈ હતી। જે રીતે આખા જિલ્લાની પણ વાત કરીએ, ભરૂચ જિલ્લાની, આપણી ભરૂચની અંદર સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ અહીંયા જયંત મોદી અને પ્રયાસ હોસ્પિટલની અંદર જ અમુક જગ્યાએ જ ઓક્સિજનના પ્લાન્ટ હતા, ત્યારે સરકારે પણ તમામ સીએસસીની ઉપર પણ આવા પ્લાન્ટો થાય, જેથી કરીને આવા સમયની અંદર જ્યારે મહામારી આવે ત્યારે પહોંચી વળવાની રીતે બન્યું છે કે આખા દેશની અંદર 55 કરોડથી પણ વધારે લોકોને વેક્સિનેશન પહોંચ્યા છે। રૂટિંગની અંદર દરરોજ મિત્રો આ 55 કરોડ એટલે કે આખા એની વાત કરીએ અન્ય દેશોની એની સરખામણીમાં સૌથી વધારે આપણા દેશની અંદર આ વેક્સિનેશનની કામગીરીમાં ચાલી રહી છે। જે પ્રકારે પેરિસની વાત કરીએ ત્યારે એમ કહેતા કે પેરિસની અંદર સૌથી સારી આરોગ્યની સુવિધા ત્યાં પ્રાપ્ત થાય, એનાથી પણ આપણે આગળ વધીને આ બ્રાઝિલની વાત કરીએ, બ્રાઝિલ, અમેરિકા, 35-35 કરોડની વસ્તી, આપણે 130 કરોડની વસ્તી, ત્યારે એના કરતાં પણ સારી સુંદર આપણા દેશની અંદર જે આરોગ્ય ક્ષેત્રે જે કામગીરી કરી, ત્યારે આ તબક્કે સરકારને પણ અભિનંદન આપું છું। આજે જ્યારે અહીંયા આમ તો આપણે દવાખાનાનો ઓપનિંગ આવ્યો છું, પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે લોકો ઓછા માદા ભરે, ઓછા દુખાઈ આવે, એ રીતે દર્દી અને અહીંયા ડૉક્ટર જે સેતુ હોસ્પિટલ એક